છે આ શિવ? શું તે સત્ય છે પિતાશ્રી? હા, તે સત્ય છે. પરંતુ અડધું. અડધું? સારું, જણાવો મેં ભોજનનો આ ભાગ અલગ કેમ કાઢ્યો? હા, કારણ કે જો હું તે ખાઈ લેત તો બહુ જ કષ્ટ થતું ને મને. અને તારું કોઈ પણ કષ્ટ મને સ્વીકાર નથી. જે શિવને તું સરળ અને ભોળા સમજે છે, વાસ્તવમાં તે અહંકારી છે, અપરાધી છે. તારા પિતાનો અપરાધી, આ પરિવારનો અપરાધી, આ સંસારનો અપરાધી. આ વાત તારા જન્મથી પણ બહુ પહેલાની છે. સંસાર સ્મશાનમાં ગયા પછી સ્નાન કરે છે, અને તમે સ્નાન કર્યા પછી સ્વયંને સ્મશાનની આ ભસ્મથી મલિન કરી રહ્યા છો. તું પેલા દિવસે ઘરે આવીને તારી મમ્મીને જોવા માટે હોસ્પિટલ ગયો હતો એવું નાટક કરી રહ્યો હતો ને, હું ત્યારે જ સમજી ગઈ હતી. તે પ્લાન કરીને તારી મમ્મીની હત્યા કરી હતી. પહેલા તો પેલો વિડીયો જોઈને અમે વિચારી લીધું કે વિજય જ હત્યા કરી હશે, પણ વિજયને મળ્યા પછી ખબર પડી ગઈ કે એણે હત્યા નહોતી કરી. ઓ, સુપર ગીતા, સુપર. અચ્છા ઠીક છે, હકીકત જાણ્યા પછી તે શું કર્યું? ઘણું બધું કર્યું છે. તારા મોઢેથી સાચું બોલાવવા માટે મારા પપ્પા તારી પાછળ પડી ગયા હતા, અને હું મોબાઈલની પાછળ પડી ગઈ હતી. પણ એનો શું ફાયદો થયો? એ મોબાઈલમાં જે પુરાવો હતો એ તો તું જોઈ શકી નહીં. એ ડોબા, તું ખોટું સમજી રહ્યો છે. એ મોબાઈલ રિપેર કરવા માટે આપ્યો એ પહેલા જ એમાં શું શું હતું એ બધું મેં જોઈ લીધું હતું. એવું કઈ રીતે શક્ય છે? એની તો ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હતી ને. ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હતી એ વાત સાચી, પણ ફોનને લેપટોપ સાથે કનેક્ટ કરીને અમે બધું જ જોઈ લીધું હતું, સમજ્યો તું? ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી કે તેજ ભાનુમતીની હત્યા કરવા એને છરો માર્યો હતો. મતલબ તમને લોકોને બધું જ ખબર પડી ગઈ હતી? એટલું જ નહીં, ભાનુમતીની આત્માથી તું બહુ ડરી ગયો હતો ને. હનુ, બોલ ને, ચૂપ કેમ ઊભી છે? કેમ મારી વાતનો જવાબ નથી આપી રહી? મેડમ, આ સમય ચૂપ રહેવાનો નથી, તમારે કંઈક તો બોલવું જ પડશે. એ નહીં બોલે, કારણ કે એને ખબર છે કે હું સાચી છું અને હું એને ઓળખું છું. એ એટલા માટે નથી બોલતી કે તમારું અપમાન કરવા નથી માંગતી, એ તમને ભોઠા પાડવા નથી માંગતી. અનુ, અનુ કહી દે કે આ ખોટું છે, કહી દે ને અનુ. પહેલા તો તું મને એમ કે તે દિવસે તું આ ઘરમાં કેમ આવી હતી? તને કોઈ આમંત્રણ આપીને બોલાવી હતી અહીંયા? હું તમને કોઈ પણ જવાબ આપવા માટે બંધાયેલી નથી. ક્યાંથી આપો જવાબ? ચોરી પકડાઈ ગઈ હોય તો બોલતી બંધ થઈ જાય ને. અરે, મેં કઈ ખોટું કર્યું જ નથી. હા તો ખોટું નથી કર્યું તો પછી સ્વીકારી લો ને કે તમે આવ્યા હતા. તું પરોપકારી જીવ છે. આ જગતમાં પરોપકારથી મોટું કોઈ ધર્મ નથી, અને બીજાને દુઃખ આપવાથી મોટું કોઈ અધર્મ નથી. મહારાજ, આસન ગ્રહણ કરો. મહારાજ,
નરસિંહ બેઠા એઠા ભાડે મહારાજને ન બેસાડાય. મહારાજ તો હું બીજી થાળી લઈ આવું છું. ના, એની જરૂર નથી. અમે તો વૈરાગી છીએ. અમારા માટે એઠું શું ને શુદ્ધ શું બધું એક જ છે. હું નરસિંહના ભાણામાં જ જમીશ. તમારા માટે એઠું અને શુદ્ધમાં ફરક ના હોય. આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે? માફી પણ માંગી લીધી, સજા પણ ભોગવી લીધી, તો પણ ઐશ્વર્યા સાંજે તૈયાર રહેજે. પાતાને એમની સાથે બહાર લઈ જવાના છે. એમની સામે સવાલ તો હું પણ ના કરી શકું. ના મમ્મી, હું ક્યાંય નહીં જાઉં. એમ પણ મને બાનો બહુ ડર લાગે. જો મારો વાઘ હતો તો મેં સજા પણ ભોગવી લીધી ને. અને આજ સુધી સજાએ ભોગવી રહી, એમાં મારો કોઈ વાંક જ ના હોય. આજે હાથ ઉપાડીને મને જરાય અફસોસ નથી થઈ રહ્યો, કારણ કે આજે તારા શબ્દો બહુ જ ખરાબ અને ખોટા હતા. મારી વાતો અને મારા શબ્દો તને ખોટા લાગે છે, પણ રાશિ જે કરે છે તને નથી દેખાતો. મમ, તું રાશિનું વર્તન નથી જોઈ શકતી. અરે શું કર્યું રાશિએ? રાશિએ કાલે રાત્રે મને લાફો મારી દીધો. રાશિએ જો તારા પર હાથ ઉપાડ્યો હશે ને તો એની પાછળ કોઈ કારણ હશે. કારણ? કારણ કોઈ જ મોટો નથી. હું એનો પતિ છું તો એને તો એનો પત્ની ધર્મ નિભાવવો જ પડે ને. સાત ફેરા ફરવાથી પતિ બની શકાય, પ્રેમીકે સાથે નહીં. તો પ્રેમ તો એ મને પણ કરતી જ હતી ને. કરતી હતી, કરતી હતી શું, પણ હવે એ અરમાનને પ્રેમ કરે છે. તો પછી રાશિ આ બહુ જ ખોટું કરી રહી છે. ખોટું એ તારી નજરમાં હશે, એની નજરમાં તો એ બરાબર જ કરી રહી છે. તું ગયો એ પછી રાશિને જીવન જીવવા માટે ટેકો આપવા માટે માત્ર અરમાન જ હતો. તું આ બધું શું છે બેટા? ધૂન, તું આ શું કરે છે? તને મારા પર વિશ્વાસ નથી? હજુ સુધી તું વિશ્વાસ શબ્દને આટલી બેશરમીથી ઉપયોગ કરી રહ્યો છે. પણ તારા મોઢેથી વિશ્વાસ શબ્દ હવે સારો નથી લાગતો. હા, અને જ્યારથી તે સરગમ સાથે ડિવોર્સ આપવાની ના પાડી દીધી છે ને, ત્યારથી હું તો એ જ સમજવાનો પ્રયત્ન કરી
કરી રહી છું ને એ જ શોધી રહી છું કે આપણા બંને વચ્ચે હતું શું. પ્રેમ, પ્રેમ, પ્રેમ માટે તો વિશ્વાસ જોઈએ. વિશ્વાસ આધાર છે પ્રેમનો, અને તે છળ કર્યું છે મારી સાથે તને. હમણાં રાજુભાઈનો ફોન આવ્યો હતો, એમણે એમ કહ્યું કે કાકાનો એક્સિડન્ટ થયો છે. શું? શંભુ કાકાનો? એ ક્યાં છે અને હવે કેમ છે એમને? એમને કદાચ હોસ્પિટલ લઈ ગયા છે. ક્રિશ, રાજુભાઈ બહુ ચિંતામાં હતા અને મને એમ લાગે છે કે આપણામાંથી કોઈ ત્યાં હશે ને તો એમનું મનોબળ વધારે રહેશે. હું એક કામ કરું છું, હું ત્યાં જાઉં છું અને ત્યાં જઈને તને ફોન કરું છું. ઉભી રે રાધા, કઈ હોસ્પિટલમાં છે? હા ઉભી રે, હું જ રાજુને ફોન કરીને પૂછી લઉં છું. પણ ક્રેશ, એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. મેં પણ એમને કંઈક પૂછવા માટે જ ફોન કર્યો હતો, પણ એમનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. એણે તને વાત કરી એના પછી એનો ફોન બંધ આવે છે? શું એ ખરેખર રાજુનો જ ફોન હતો? એટલે કે તને રાજુનો જ અવાજ સંભળાયેલો? હા ક્રેશ, તું કેમ આવું પૂછે છે? એ સાચે રાજુભાઈનો જ ફોન હતો અને જો એમના જ નંબર પરથી ફોન આવ્યો છે. ક્રિશ, મને સાચે એવું લાગે છે કે આપણે ત્યાં જવું જોઈએ, આપણી પાસે બહુ વધારે ટાઈમ નથી. એ બહુ ચિંતામાં હતા ને બહુ જ ડરેલા હતા. હું એક કામ કરું છું, હું ત્યાં જઉં છું અને ત્યાં જઈને પછી તને ફોન પર બધું જ જણાવું છું. હા હું આવું. ના રાધા, ક્યારથી છુપાવે છે આ બધું? તું યાદ છે ને તને બધું? બોલ, શું છુપાવ્યું છે? વધારે મગજ ન દોડાવીશ તારું. મને લાગ્યું હું બહુ ખરાબ રીતે વઢી તારી દીકરીને, એને વધારે ખોટું લાગી ગયું હશે તો એટલે થયું કે એની માફી માંગી લો, એટલે જ આવી દીધી. હેમજો. અચ્છા, તો તને ખરાબ ફીલ થતું હતું એટલે તું અડધી રાત્રે બધાથી છુપાઈને દીપિકાને સોરી કહેવા આવી, જેથી તને આવું બધું કરતા કોઈ જોઈ ના જાય, રાઈટ? તો શું કરું હું? બધાયની હામે આવત તો તારા પરિવારવાળા ફરીથી નકામી પ્લાનિંગ કરવા લાગી જાત કે હા, યાદશક્તિ પાછી આવી ગઈ, દીકરીને યાદ કરી રહી હતી, દીકરી તરફ ખેંચાણ હતું. આ બધું મેં તારા પરિવારના કારણે કર્યું છે, કેમ કે એમને તો આદત પડી ગઈ છે ને રાઈનો પહાડ બનાવવાની. બહુ જ સરસ બાનું છે ટેણી. તને તો મારી બધી વાત ખોટી જ લાગે છે ને, પણ તારા કહેવાથી મારા મોઢામાંથી નીકળેલા સાચા શબ્દો ખોટા નહીં થઈ જાય, સમજો? અચ્છા, તો તું કહેવા માંગે છે કે તું સાચું બોલે છે? હા, પણ હવે નહીં બોલું, કેમ કે કદાચ તને સાચું સાંભળવાની આદત જ નથી. ઠીક છે, જો તું સાચું જ બોલી રહી હોય તો એ જ વાત મારી આંખોમાં જોઈને કહે. વયો જાય આથી પારત, મારી મુશ્કેલીઓ વધારીશ નહીં, નહીં તો હવે હું ગાંડી થઈ જઈશ. આખી જિંદગીનો દાવ ખેલ્યો છે તે. જો તું આજે તારી જાતને સંભાળી નથી શકતી, આખી જિંદગી તું કેવી રીતે સંભાળીશ તારી જાતને? સંભાળી લઈશ, એ વખતે કોઈને કોઈ રસ્તો જરૂર શોધી લઈશ. તું આખી જિંદગી ઇકબાલથી એ વાત છુપાવી શકીશ કે તને બધું યાદ આવી ગયું છે? હા, છુપાવી લઈશ. મને હજુ પણ લાગે છે તું ખોટું કરી રહી છે, એટલા માટે નહીં કે તે મને પસંદ ન કર્યો, પણ એટલા માટે કેમ કે ઇકબાલ એક સાચો માણસ છે અને તું એની સામે આખી જિંદગી જુઠ્ઠું બોલવાની છે. દુનિયા બહુ જ નાની છે ટેણી, હું પણ જોઈશ કે તું ક્યાં સુધી આ જુઠ્ઠાણાના સહારે તારી જિંદગી જીવી શકે છે. મારે તમે શું સાચું છે શું ખોટું છે એમાં મને ન મૂંઝવીશ. મને એક જ વાત ખબર છે કે મારા ઇકબાલારે લગ્ન થવા જઈ રહ્યા છે અને હું ઇકબાલનો સાથ ક્યારેય નહીં છોડું.